આજના વિડીયોમાં વાત કરવાના છે ઓડિટિંગ સબ્જેક્ટના સિલેબસની. તો એમાં યુનિટ નંબર 1 કંપની ઓડિટ 1, એના પેટા પોઈન્ટ છે અર્થ, નિમણૂક, પુનઃનિમણૂક, પુનઃનિમણૂક દૂર કરવાની સત્તા, ફરજો અને લાયકાતો. પાંચમું છે લાયકાત અને ગેરલાયકાત. એના પછી આવે છે યુનિટ નંબર 2 કંપની ઓડિટ 2, એમાં છે અહેવાલોના પ્રકાર. એમાં અહેવાલોના બે પ્રકાર છે, એક ખામીવાળો અહેવાલ અને એક ચોખ્ખો અહેવાલ. પોઈન્ટ નંબર 2 અહેવાલ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. પોઈન્ટ નંબર 3 સાચો નફો અને વેચણી પાત્ર નફો. હવે આવે છે યુનિટ નંબર 3, એમાં પાર્ટ નંબર 1 વાઉચિંગ. એના પેટા પોઈન્ટ છે અર્થ, હેતુઓ, રોકડ અને જાવક બાજુનું વાવચર. પાર્ટ નંબર 2 મિલકત અને દેવાની ચકાસણી અને મૂલ્યાંકન. એના પેટા પોઈન્ટ છે કાયમી મિલકત અને ચાલુ મિલકત. પોઈન્ટ નંબર 2 જવાબદારીઓ. પોઈન્ટ નંબર 3 દેવી ઊંડીઓ. પોઈન્ટ નંબર 4 જાહેર થાપણ. પોઈન્ટ નંબર 5 ચૂકવણીના બાકી ખર્ચાઓ. પોઈન્ટ નંબર 6 આકસ્મિક જવાબદારી. એના પછી યુનિટ નંબર 4 જેનું નામ છે અન્વેષણ. એના પેટા પોઈન્ટ છે અર્થ, તફાવત, ઓડિટિંગ અને અન્વેષણ. પોઈન્ટ નંબર 3 ધંધામાં દગો કે છેતરપિંડીની શંકા હોય ત્યારે થતું અન્વેષણ. પોઈન્ટ નંબર 4 લોન કે ધિરાણ સમયનું અન્વેષણ. પોઈન્ટ નંબર 5 ચાલુ ધંધો ખરીદનાર વતી કરવામાં આવતું અન્વેષણ.